નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. બધાને ભગવાન ધન્વંતરી સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો, પેટમાં જે લોકોને ગેસની સમસ્યા રહેતી હોય તો એની માટેનો એક સૌથી સરળ અને ઇઝી પ્રયોગ બતાવું કે જેનાથી ગેસની સમસ્યા મટી જાય. આયુર્વેદિક પુસ્તકોમાં, મોટાભાગના પુસ્તકોમાં આ પ્રયોગ બતાવેલો છે. બે જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. કઈ રીતે ને એનો ઉપયોગ કરવાનો એ ખૂબ મહત્ત્વનું છે. એમાં સૌથી પહેલું છે લીંબુ. લીંબુ આપણને ખૂબ ઇઝી મળી જાય, ખૂબ આસાનીથી મળી જાય. શાક બકલું લેવા જાય ત્યારે લીંબુ આપણને મળી જશે. લીંબુ છે ને એ વાયુનાશક છે, પરમ વાયુનાશક. શરીરમાંથી વાયુ છે જે ખાસ તો ગેસની સમસ્યા હોય અથવા અપચાને લગતી સમસ્યા હોય અને ગેસના ગોળા ચડતા હોય, આફરો ચડતો હોય, ઘણી વખત ઘણા લોકોને જમ્યા પછી ગેસ થાય એટલે ગેસના કારણે પેટમાં દુખાવો થાય અને ગેસ અતિશય વધારે માત્રામાં ઉત્પન્ન થાય ત્યારે અવળો ગેસ કહીએ એ પ્રમાણે આખા શરીરમાં પણ દુખાવો થાય. છાતીમાં ઘણાને છાતીમાં દુખાવો થાય તો બીજા ટેન્શનમાં આવી જાય, જો કે દુખાવો ગેસના કારણે થતો હોય. પેટમાં પણ દુખાવો થાય. હવે લીંબુનો સરળ અને સૌથી સાધારણ પ્રયોગ છે કે જેની અંદર 10 ગ્રામ ખાલી લીંબુનો રસ લેવાનો છે. બીજું લેવાનું એ આદુનો રસ. બે જ વસ્તુ અને ત્રીજું લેવાનું છે સંચળ. પ્રયોગ કઈ રીતે ધ્યાનથી સાંભળજો. એ પહેલાં કહી દઉં કે ગેસ થવાના કારણો, જો કારણ સુધી આપણે પહોંચી જઈએ ને તો ફરી વાર ગેસ જ ન થાય પેટમાં. ભોજન છે એ વધારે માત્રામાં લઈ લેવું તો જેના લીધે ગેસ થઈ શકે, કેમ કે વધુ કેપેસિટી કરતાં જ્યારે સ્વાદ સારો લાગ્યો હોય ત્યારે વધારે ખાઈ લીધું હોય પછી એનું પાચન સમયસર ન થઈ શકે તો ગેસ થાય, ગેસના ગોળા ચડે, અપચો થાય, સારૈયા ઉડકાર આવે, મોંમાંથી વાસ આવવા લાગે, પેટમાં ગડબડ ગડબડ થતું હોય એવું લાગે. તો ભોજન છે માપસરનું અને આયુર્વેદમાં તો એવું કહ્યું છે કે જે ભૂખ હોય ભૂખ કરતાં 3-4 કોળિયા ઓછું જમવાનું. બીજું ભોજનનો ક્રમ, નિત્યક્રમ જાળવી રાખવાનો, એક જ ટાઈમે ભોજન લેવાનું. ભોજન લેવામાં અનિયમિતતા છે એને લીધે પણ ગેસ થાય અને ઉતાવળે જમવાથી ગેસ થાય. બીજું એ કે મેંદાવાળો તીખો તળેલો ખોરાક લેવાથી પણ ગેસ થઈ શકે. પછી બધાની તાસીર અલગ અલગ હોય એ પ્રમાણે એવું થતું હોય છે. હવે 10 ગ્રામ લીંબુનો રસ લેવાનો અને 10 ગ્રામ આદુનો રસ, બંનેને બરાબર મિક્સ કરી દેવાના. એની અંદર 1 ચપટી સંચળ નાખવાનું. સંચળ એટલે કાળું મીઠું, જેને કાલા નમક કહે છે ને સંચળ, એક પ્રકારનું એવું નેચરલી મીઠું છે કે જે પાચનને લગતી બધી સમસ્યાઓ દૂર કરવા માટે સક્ષમ છે સંચળ. તો 1 ચપટી સંચળ નાખી બરાબર મિક્સ કરી આને એમનામ સેવન કરી લેવાનું છે. આને તમારે કદાચ એમનામ સીધું ન ફાવે તો એની અંદર થોડું પાણી પણ મિક્સ કરીને સેવન કરી શકાય. જે લોકોને દરરોજ થોડી થોડી ગેસની સમસ્યા રહેતી હોય, પેટમાં વારંવાર ગેસ અતિશય માત્રામાં ન હોય પણ જમ્યા પછી એવું રહેતું હોય કલાક સુધી, 1.5-2 કલાક સુધી, તો આવા લોકોએ થોડા દિવસ આ પ્રયોગ કરવાનો. સવારે ઉઠી અને ઉઠીને પહેલાં જ ખાલી પેટે આ પ્રયોગ કરી લેવાનો મિત્રો. એમાં થોડું સવારે ખાલી પેટે આ પ્રયોગ કરો ત્યારે થોડું પાણી મિક્સ કરવાનું એટલે તમને લીંબુની ખટાશ કે આદુની તીખાશ છે ઓછી લાગશે. આ પ્રયોગ છે થોડા દિવસ સવાર સવારે કરવાનો, સવાર સવારે આ પી જવાનું સારી રીતે બનાવીને. આનાથી ગેસની સમસ્યા ધીરે ધીરે સાવ દૂર થઈ જશે. હવે અચાનક કોઈને બપોરનું ભોજન કે અમુક પ્રકારે અમુક સમયે ગેસ વધારે થયો હોય તો જમ્યા પછી આ તરત લઈ લેવાનું. જમ્યા પછી તમે આ લો ત્યારે પાણી નહીં પીવાનું. આ રીતે લીંબુનો રસ 10 ગ્રામ, 10 ગ્રામ આદુનો રસ અને ચપટી સંચળ નાખી મિક્સ કરી સીધું મોઢામાં નાખી જવાનું, પી જવાનું અને ઉપર એકાદ પાણીનો ઘૂંટડો પી જવાનો. આનાથી ગેસ તાત્કાલિક પણ શાંત થયા છે, તાત્કાલિક પણ આનાથી રાહત મળે છે. તો આ એવો પ્રયોગ છે મિત્રો, દરેકની તાસીર પ્રમાણે અલગ અલગ પરિણામ હોઈ શકે છે પણ ગેસની સમસ્યાને મટાડવા માટેનો એક સૌથી અસરકારક અને ઉપયોગી આજનો આ દેશી ઉપચાર છે. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપજો અને ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.